નમસ્કાર, હું ભાવના સોલંકી, મારી યુટ્યુબ ચેનલ ICTSMમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ ચેનલમાં આપણે ICTSM ટ્રેડ માટેની અલગ અલગ થિયરી અને MCQ જોઈશું. આજે આપણે ICTSM ટ્રેડ માટેના MCQ જોઈએ છીએ. પહેલો ક્વેશ્ચન છે, કઈ ટોપોલોજીમાં બધા જ ડિવાઇસ વર્તુળાકારે પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક દ્વારા જોડાયેલ હોય છે? ઓપ્શન એ ટ્રી ટોપોલોજી, ઓપ્શન બી મેશ ટોપોલોજી, ઓપ્શન સી રિંગ ટોપોલોજી અને ઓપ્શન ડી સ્ટાર ટોપોલોજી. તો આનો આન્સર છે રિંગ ટોપોલોજી. નીચે ઇમેજમાં તમે રિંગ ટોપોલોજી કઈ રીતે હોય છે એ પણ જોઈ શકો છો. ક્વેશ્ચન ટુ, કઈ ટોપોલોજીમાં દરેક નોડ બીજા દરેક નોડ સાથે જોડાયેલ હોય છે? એ સ્ટાર ટોપોલોજી, બી મેશ ટોપોલોજી, સી રિંગ ટોપોલોજી અને ડી ટ્રી ટોપોલોજી. તો આનો આન્સર છે બી મેશ ટોપોલોજી. નીચે આપેલ ઇમેજમાં તમે જોઈ શકો છો કે દરેક કોમ્પ્યુટર અથવા દરેક નોડ બીજા દરેક નોડ સાથે કનેક્શન ધરાવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ટોપોલોજીમાં દરેક ડિવાઇસ સેન્ટ્રલ હબ સાથે જોડાયેલ હોય છે? એ સ્ટાર ટોપોલોજી, બી મેશ ટોપોલોજી, સી રિંગ ટોપોલોજી અને ડી ટ્રી ટોપોલોજી. તો આનો આન્સર છે સ્ટાર ટોપોલોજી. તમે જોઈ શકો છો કે વચ્ચે એક સેન્ટ્રલ હબ લગાવેલું છે અને દરેક નોડ તેની સાથે જોડાયેલ છે. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી ટ્રી ટોપોલોજી કઈ છે? તો અહીંયા ચારે ચાર ઓપ્શનમાં અલગ અલગ ટોપોલોજીના સ્ટ્રક્ચર આપેલા છે. આમાંથી તમે જોઈ શકો છો તો એનો આન્સર છે ડી. ડીમાં જે ટોપોલોજી બતાવેલી છે એ છે ટ્રી ટોપોલોજી. ક્વેશ્ચન 5, સ્ટાર ટોપોલોજીમાં દરેક ડિવાઇસ ખાલી જગ્યા લિંક દ્વારા સેન્ટ્રલ હબ સાથે જોડાયેલ હોય છે. ઓપ્શન એ પોઈન્ટ ટુ પોઈન્ટ, ઓપ્શન બી એન્ડ ટુ એન્ડ, ઓપ્શન સી પોઈન્ટ ટુ એન્ડ એન્ડ ઓપ્શન ડી એન્ડ ટુ પોઈન્ટ. તો આનો આન્સર છે પોઈન્ટ ટુ પોઈન્ટ. તમે જોઈ શકો છો સ્ટાર ટોપોલોજીમાં. ક્વેશ્ચન 6, કઈ ટોપોલોજીમાં બે અથવા વધારે ટોપોલોજીનું કોમ્બિનેશન હોય છે? ઓપ્શન એ સ્ટાર ટોપોલોજી, ઓપ્શન બી હાઇબ્રિડ ટોપોલોજી, ઓપ્શન સી રિંગ ટોપોલોજી અને ઓપ્શન ડી બસ ટોપોલોજી. તો તમે અહીંયા જોઈ શકો છો એનો ઓપ્શન છે, એનો આન્સર છે હાઇબ્રિડ ટોપોલોજી. અહીંયા મેં નીચે હાઇબ્રિડ ટોપોલોજી કઈ રીતની હોય છે એ બતાવેલું છે. હાઇબ્રિડ ટોપોલોજીમાં અલગ અલગ ટોપોલોજીનું કોમ્બિનેશન કરીને ટોપોલોજી ક્રિએટ કરવામાં આવે છે. અહીંયા બે અલગ અલગ ઇમેજ આપેલી છે, એ બંનેમાં હાઇબ્રિડ ટોપોલોજી બતાવેલી છે. ક્વેશ્ચન 7, કઈ ટોપોલોજીમાં મલ્ટી પોઈન્ટ કનેક્શનની જરૂર પડે છે? ઓપ્શન એ સ્ટાર ટોપોલોજી, બી મેશ ટોપોલોજી, સી રિંગ ટોપોલોજી અને ડી બસ ટોપોલોજી. આનો આન્સર છે બસ ટોપોલોજી. ક્વેશ્ચન 8, ખાલી જગ્યા ટોપોલોજીમાં કોએક્સિયલ કેબલ વપરાય છે? ઓપ્શન એ સ્ટાર ટોપોલોજી, ઓપ્શન બી બસ ટોપોલોજી, ઓપ્શન સી રિંગ ટોપોલોજી અને ઓપ્શન ડી ટ્રી ટોપોલોજી. આનો આન્સર છે બસ ટોપોલોજી. બધી ટોપોલોજીમાં બસ ટોપોલોજી એવી છે કે જેમાં કોએક્સિયલ કેબલ વાપરવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ટોપોલોજીમાં એક કરતા વધારે હબનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટ્રી ટોપોલોજી, ઓપ્શન બી મેશ ટોપોલોજી, ઓપ્શન સી રિંગ ટોપોલોજી અને ઓપ્શન ડી છે બસ ટોપોલોજી. એનો આન્સર છે ટ્રી ટોપોલોજી. અહીંયા તમે જોઈ શકો છો ટ્રી ટોપોલોજીમાં કે એક કરતા વધારે હબનો ઉપયોગ કરેલો છે. ક્વેશ્ચન 10, કઈ ટોપોલોજીમાં ટ્રાફિક માત્ર એક જ ડાયરેક્શનમાં હોય છે? ઓપ્શન એ મેશ ટોપોલોજી, ઓપ્શન બી સ્ટાર ટોપોલોજી, સી બસ ટોપોલોજી અને ડી છે હાઇબ્રિડ ટોપોલોજી. એનો આન્સર છે બસ ટોપોલોજી. બસ ટોપોલોજીમાં એક જ ડાયરેક્શનમાં ટ્રાફિક હોય છે. મને આશા છે કે આ ક્વેશ્ચન તમને કામમાં આવશે. જો તમને સારું લાગ્યું હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.